રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદમાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયું છે। मध्य भारत में भारे दबाण सर्जायुं छे, जेनी असर गुजरात, राजस्थान अने महाराष्ट्र पर थई रही छे, जेना कारणे वरसादी माहौल छवायेलो छे। जो के गईकाले राजस्थान में वरसादी सिस्टम सक्रिय थई छे। विंडीना माध्यमथी जोई लईए गुजरात में क्यां केटलो वरसादनी आगाही छे, क्या केवो वरसाद पड़शे। पहला तो अहीं वरसादी सिस्टम सक्रिय थई छे राजस्थान पासे, अने तेनी ज असर उत्तर अने मध्य गुजरात में जोवा मळी रही छे। सौराष्ट्रना दरियाकांठाना बेल्टनी वात करीए तो द्वारका, जामनगर, जूनागढ़, ऊना, भावनगर में स्काई झोन आप जोई रह्या छो, ज्यां वरसाद पड़ी रह्यो छे, क्यांक धीमीधारे, क्यांक धोधमार वरसी रह्यो छे। घणी खरी एवी पण जग्या छे कि ज्यां वरसादे विराम पण लीधो छे, परंतु हाल वरसादनुं जोर अहीं वधारे छे। उत्तर अने मध्य गुजरातमां अमदावाद पासे पण धीमीधारे वरसाद पड़ी रह्यो छे, परंतु મહેસાણામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। એટલે અહીંયા શિયર ઝોનની અસરના કારણે ભારે વરસાદ રહી શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ગઈકાલે પણ વરસાદી સિસ્ટમ અહીં સક્રિય થયેલી હતી, એટલે અહીં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। નવસારીમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, વલસાડમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વડોદરામાં એ સ્થિતિ, દાહોદ પાસે પણ એ જ વરસાદી માહોલ છવાયેલો છે। ઓવરઓલ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે, પરંતુ સૌથી વધારે તેની અસર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં। સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે। આગામી દિવસોમાં વરસાદની ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, પરંતુ હાલ બીજા રાઉન્ડની શરૂઆત થઈ રહી છે। આગળ આપણે જોઈએ તો અહીંયા પણ સ્કાય ઝોન દાહોદ પાસે આપ જોઈ રહ્યા છો, અહીંયા રાજસ્થાનથી આગળની તરફ વરસાદી સિસ્ટમ છે એ જઈ રહી છે, જેના કારણે અહીં વરસાદી માહોલ યથાવત રહેશે। ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ ક્યાં કેવો વરસાદી માહોલ રહેશે। બનાસકાંઠા કે જ્યાં લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, એ જ સ્થિતિ 6, 7 અને 8 તારીખે છે। પાટણનું જોઈએ મહેસાણા કે જ્યાં લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આગામી દિવસોમાં પણ લાઇટ ટુ મોડરેટ ટ્રેન જ રહેશે। ડિસ્ટ્રિક્ટ, અન્ય ડિસ્ટ્રિક્ટ પર નજર કરીએ તો ગાંધીનગર કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ ટ્રેન રહેશે, આવતીકાલથી પણ એ જ અસર જોવા મળી રહી છે। આગળ ગાંધીનગર પછીની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર જો આપણે નજર કરીએ તો અરવલ્લી, ખેડા, અમદાવાદ કે જ્યાં લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે, આગામી દિવસોમાં પણ એ જ રહેશે। વરસાદી સિસ્ટમની અસર અહીં વધારે જોવા મળી રહી છે। આણંદ, બરોડા કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે, આગામી દિવસોમાં પણ લાઇટ ટુ મોડરેટ એટલે કે મધ્યમ વરસાદ વરસી શકે છે, અહીં ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પંચમહાલ, દાહોદ, દાહોદમાં આવતીકાલે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, સ્કાય ઝોન જે વિંડીમાં આપણે જોયો હતો, પરંતુ આ વાઇઝ જોઈએ તો લાઇટ ટુ મોડરેટ ટ્રેન રહેશે, એટલે મધ્યમ વરસાદ વરસી શકે છે। આગળ જોઈએ અન્ય ડિસ્ટ્રિક્ટ પર નજર કરીએ, મહીસાગર, છોટાઉદેપુર જ્યાં લાઇટ ટુ મોડરેટ ટ્રેન રહેશે આગામી 3 થી 4 દિવસ, એ જ સ્થિતિ। હવે જોઈએ નર્મદા કે જ્યાં હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે, એ જ સ્થિતિ ભરૂચમાં છે, એટલે કે ભારે વરસાદ નર્મદા અને ભરૂચમાં વરસી શકે છે, આગામી દિવસોમાં લાઇટ ટુ મોડરેટ રેન રહેશે। ત્યારબાદ ભરૂચ, સુરત અને ડાંગ કે જ્યાં હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે, દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ શિયર ઝોનની અસર છે, જેના કારણે વરસાદી માહોલ છવાયેલો છે અને એક સિસ્ટમ પણ સક્રિય થયેલી છે। આગામી દિવસોમાં લાઇટ ટુ મોડરેટ રેન રહી શકે છે, પરંતુ આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। નવસારીમાં પણ એ જ સ્થિતિ છે, નવસારીમાં હેવી ટુ વેરી હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે, આવતીકાલે હેવી રેન છે અને ત્યારબાદ લાઇટ ટુ મોડરેટ રેન રહેશે। અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર નજર કરીએ તો વલસાડ કે જ્યાં હેવી ટુ વેરી હેવી રેનની આગાહી આજે કરી છે, આવતીકાલે હેવી રેન છે અને ત્યાર પછી 7 ઓગસ્ટથી લાઇટ ટુ મોડરેટ રેન રહેશે। તાપી કે જ્યાં હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે, આવતીકાલથી લાઇટ ટુ મોડરેટ રેન એટલે કે મધ્યમ વરસાદ તાપીમાં વરસી શકે છે। ઓવરઓલ દક્ષિણનો જે આખો બેલ્ટ છે ત્યાં વરસાદી માહોલ છવાયેલો છે, હેવી ટુ વેરી હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે। દાદરાનગર હવેલી અને અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ તો હેવી ટુ વેરી હેવી રેનની આગાહી આજના દિવસે છે, આવતીકાલે હેવી રેન અને ત્યારબાદ લાઇટ ટુ મોડરેટ રેન છે। દમણમાં પણ હેવી ટુ વેરી હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે, આવતીકાલે હેવી રેન ત્યારબાદ લાઇટ ટુ મોડરેટ। સુરેન્દ્રનગર આસપાસની પ્રોફાઇલ પર નજર કરીએ, સુરેન્દ્રનગર કે જ્યાં પહેલાથી જ વરસાદની ઘટ જણાઈ રહી છે, ત્યાં લાઇટ ટુ મોડરેટ રેન હજુ પણ રહેશે। રાજકોટ કે જ્યાં પણ વરસાદ વિરામ લેશે, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે લાઇટ ટુ મોડરેટ રેન જ રહેશે આગામી દિવસોમાં પણ। ત્યારબાદ જામનગરમાં જોઈએ તો જામનગર પછીની અન્ય પ્રોફાઇલ પર નજર કરીએ, લાઇટ ટુ મોડરેટ રેન આગામી 5 દિવસ રહેશે પોરબંદર, જૂનાગઢ અને અમરેલી કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે અને આગામી 3 દિવસ મધ્યમ વરસાદ જ અહીં
રહેશે. અમરેલી અને ભાવનગરનું જોઈએ. ભાવનગરમાં પહેલેથી સિસ્ટમ સક્રિય થયેલી હતી, જેના કારણે ભારે વરસાદ વરસી રહ્યો હતો. ગઈકાલ સુધી હેવી રેનની આગાહી હતી, પરંતુ આજથી લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે. અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ. મોરબી, દેવભૂમિ, દ્વારકા અને ગીર સોમનાથ, કે જ્યાં લાઇટ ટુ મોડરેટ રેન આજે છે, આવતીકાલથી 4 દિવસ લાઇટ ટુ મોડરેટ રેન જ રહેશે. ઓવરઓલ લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી એટલે કે મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ. ગીર સોમનાથ પછીની તો બોટાદ, કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ રેન. કચ્છ અને દીવ, કે જ્યાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે. સરહદી વિસ્તાર કચ્છમાં પણ લાઇટ ટુ મોડરેટ રેન. આગામી 3 દિવસ પણ એ જ સ્થિતિ. દીવ, કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે. અને લાઇટ ટુ મોડરેટ રેન જ રહે છે, એટલે કે ઓવરઓલ રાજ્યમાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ વધારે રહેશે. સિસ્ટમ સક્રિય થવાના કારણે ઓવરઓલ દેશનું જોઈએ તો અત્યાર સુધીમાં 4% વધુ વરસાદ નોંધાયેલો છે. અને જે મધ્ય ભારતમાં દબાણ થયું છે, જેની અસર રાજસ્થાન અને ગુજરાત પર જોવા મળી રહી છે, જેના કારણે વરસાદી માહોલ યથાવત છે. બીજી ઇનિંગની શરૂઆત થઈ છે, બીજો રાઉન્ડ વરસાદી શરૂ થયો છે, જેના કારણે આગામી 5 થી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.